અમરેલીથી લાઠી સુધીનો 17 કિલોમીટરનો માર્ગ 9 કરોડના ખર્ચે મંજૂર. ધારાસભ્ય વેજીભાઈ ઠુમરની મહેનતના કારણે મંજૂર. અમદાવાદ ગાંધીનગરના માર્ગ માટે અતિ મહત્વનો માર્ગ મંજૂર કરી ખાતમુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવતા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર. બાબરા લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા રાજ્ય સરકારમાંથી અમરેલી લાઠીનો 17 કિલોમીટરનો માર્ગ 9 કરોડના ખર્ચે મંજૂર કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવી કામગીરીનો શુભારંભ કરાવતા અમરેલી શહેરની જનતા તેમજ આસપાસની ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે આજે અમરેલી લાઠી માર્ગનું ખાતમુહૂર્ત કરાવી જણાવ્યું હતું કે અમરેલીથી લાઠીનો 17 કિલોમીટરનો આ માર્ગ અમરેલીથી અમદાવાદ અને ગાંધીનગર જવા માટે લોકોને ખૂબ જ ઉપયોગી થતો હતો તેમજ નેશનલ હાઈવેમાં અપગ્રેડ કર્યો છે. પણ રાજ્ય સરકાર પાસેથી રાજ્ય ધોરીમાર્ગ માટે મળતા રૂપિયા 20 કરોડ પૈકી 9 કરોડની ફાળવણીને નેશનલ હાઈવેનું કામ કરવાનું છે. તે ત્રીજા ફેઝમાં આવી રહ્યું છે અને તેને 2 વર્ષ જેટલો સમય લાગી જવાનો છે. પણ રાજ્ય સરકારમાંથી 9 કરોડ મંજૂર કરાવી અમરેલી લાઠી માર્ગમાં પેવર કામ શરૂ કરાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે વરસરા ગામના સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસામના ન્યૂઝ અમરેલી. માર્ગ મકાન ખાતાના મંત્રી શ્રી પુરનીશભાઈ મોદીએ વોટ્સએપ ઉપર રસ્તાઓ વરસાદના ખરાબ થયા છે તેને રિપેર કરવા માટે જણાવ્યું. 182 ધારાસભ્યો પૈકી સૌ પ્રથમ વખત પત્ર હાર્ડ કોપી લખી મોકલીને વોટ્સએપ ગ્રુપમાં અને તેમના પીએસને રૂબરૂ મળીને અમરેલી જિલ્લાના મારા મતવિસ્તારના લાઠી બાબરા અને અમરેલીના મુખ્ય માર્ગો બગડ્યા છે તે અંગે તેમને ધ્યાન દોરેલું, રજૂઆત કરેલી. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું છે કે અમરેલી જિલ્લાના સરકારના તમામ 90% કામો થયા છે તેવું રાજ્ય સરકારના મંત્રી જાહેર કરી દીધા છે. પરંતુ અમરેલી જિલ્લામાં હજુ આ કામગીરી બહુ ધીમી ગતિએ ચાલી રહી છે. અમરેલીનો ધામ લાઠીથી ધામનગર જતો ભૂરખિયા એટલે પ્રવાસધામ તરીકે ગુજરાત સરકાર જેને વિસર્યું છે. કલેક્ટરના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં પણ ભૂરખિયા ધામને ઘણી રકમ રાજ્ય સરકાર તરફથી પ્રવાસ વિકાસ તરીકે ફાળવી છે. પ્રવાસન ધામના વિકાસ તરીકે ભૂરખિયા દાદાના એક લોકોની આસ્થા તેના વિકાસ માટે આ રકમ ફાળવી છે. પરંતુ આ રસ્તો રીતે થયો નથી.